ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયાનો ઢોર માર માર્યાનો મામલો સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ દ્વારા પાલ આંબલિયાને સમર્થનમાં આવેદનપત્ર પાઠવ્યા. ધ્રાંગધ્રા શહેર તથા ગ્રામ્ય કોંગ્રેસ દ્વારા પાલ આંબલિયાને માર મારવાની ઘટનાને વખોડી. ધ્રાંગધ્રા કોંગ્રેસ દ્વારા પાલ આંબલિયા પર હાથ ઉઠાવનાર પોલીસ કર્મીઓ પર કાર્યવાહીની માંગ. જ્યારે આગામી સમયમાં જો ન્યાય નહીં મળે તો પાલ આંબલિયાને સમર્થનમાં કોંગ્રેસ રોડ પર ઉતરે તેવી ચીમકી ઉચ્ચારી, જેમાં કોંગ્રેસના સહાય પ્રમુખ મહેન્દ્ર ગેડિયા, યુથ કોંગ્રેસ પ્રમુખ સનીભાઈ વાઘેલા, જિલ્લા ઉપપ્રમુખ હમીરસિંહ પરમાર, આઈટીસેલ પ્રમુખ જોગેશ ધેલાણી, તાલુકા પ્રમુખ દીપકભાઈ પટેલ, કૌશિક પટેલ, હિતેશ મહારાજ, રમેશભાઈ રાઠોડ, ચાર અલ્પેશભાઈ પટેલ. ધ્રાંગધ્રા કોંગ્રેસ સમિતિ દ્વારા જે રાજકોટ મુકામે ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયા ઉપર જે વહીવટી તંત્ર દ્વારા હુમલો કરવામાં આવેલ છે, એના અનુસંધાને અમે પાલભાઈ આંબલિયાની તરફેણમાં એની સાથે છીએ અને એના માટે જે જવાબદાર વહીવટી તંત્ર જે કંઈ અધિકારી છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એ માટે એના અનુસંધાને આજે અમે ધ્રાંગધ્રા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રહ્યા છીએ. બ્યુરો રિપોર્ટ, દિવાન મોહિયુદ્દીન, લોકસભા ન્યૂઝ, ધ્રાંગધ્રા.